હેલો દર્શક મિત્રો ગુડ મોર્નિંગ હું પલક પટેલ ને મારા કલીગ પૂજા જોશી અમે બંને તમારું ઓનલાઈન લેક્ચર સિરીઝ બેસેકની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે બંને ભોળાભાઈ પટેલ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝની અંદર બીસીએ ડિપાર્ટમેન્ટમાં એઝ અ લેક્ચરર વર્ક કરીએ છીએ આજનો આપણો સબ્જેક્ટ છે કમ્પ્યુટર ને કમ્પ્યુટરની અંદર આજનો ટોપિક છે ટેક્સ્ટ એડિટિંગ ટૂલ માઇક્રોસોફ્ટ વર્ડ તો દર્શક મિત્રો વર્ડનું કામ શું છે તો વર્ડ એક ડોક્યુમેન્ટ બનાવવા માટે યુઝ થાય છે એની અંદર તમે ડોક્યુમેન્ટને ક્રિએટ પણ કરી શકો છો એને એડિટ પણ કરી શકો છો અને એનું પ્રિન્ટ પણ લઈ શકો છો કે ડોક્યુમેન્ટ્સ જેવા કે રિપોર્ટ્સ બનાવી શકો છો તમે રિઝ્યુમ બાયોડેટા બનાવી શકો છો તમે એપ્લિકેશન બનાવી શકો છો તમે બ્રોશર્સ બનાવી શકો છો તો ચાલો દર્શક મિત્રો કે વર્ડ કેવી રીતે ઓપન થાય છે એ આપણે જોઈએ અને એના પછી વર્ડના ફીચર્સ વર્ડની બેઝિક માહિતી મારા કલીગ પૂજા મેડમ આપશે તો ચલો દર્શક મિત્રો સૌ પ્રથમ આપણે તમારા કમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ મેનુ ક્લિક કરી પ્રોગ્રામ્સની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવન અહીંયા આપણે વર્ડ ટુ એમએસ વર્ડ ટુ થાઉઝન્ડ સેવનની વાત કરી રહ્યા છે ક્લિક કરતાં તમને આ બેઝિક સ્ક્રીન દેખાશે તો પૂજા મેડમ હવે તમે આ એમએસ વર્ડના થોડા બેઝિક ફીચર્સ બતાવી લેશો ચોક્કસથી જણાવી દઈશું પલક મેડમ દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર્સમાં આપણી પાસે ઘણા બધા ટેક્સ્ટ એડિટિંગ ટૂલ્સ અવેલેબલ હોય છે જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ પાવર માઇક્રોસોફ્ટ એક્સેલ ધેન આફ્ટર નોટપેડ વર્ડપેડ ઘણા પ્રકારના ટેક્સ્ટ એડિટિંગ ટૂલ અવેલેબલ હોય છે પણ આજરોજ આપણે માઇક્રોસોફ્ટ વર્ડ વિશે થોડી જાણકારી મેળવીએ તો પલક મેડમે બતાવ્યું એ રીતે આપ સૌને માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરતા તો આવડી ગયું હશે આ સૌથી પહેલી અને બેઝિક સ્ક્રીન છે માઇક્રોસોફ્ટ વર્ડની અહીંયા પર દર્શક મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં એક આઈકન છે અને એમએસ ઓફિસ બટન કહેવામાં આવે છે આ આઈકન પર ક્લિક કરીશું તો આપણને એના બેઝિક ફીચર્સની ઇન્ફોર્મેશન મળશે એક પછી એક આપણે બધા જ ફીચર્સ જોઈશું ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે અમુક શોર્ટકટ્સ આવેલા છે સેવ કરવા માટેનું બટન છે અન રીડુ કરવા માટેના બટન્સ છે દર્શક મિત્રો અહીંયા જમણી બાજુ ઉપરના કોર્નર પર આપ જોઈ શકો છો ત્રણ બટન આવે છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ આ ત્રણે ત્રણ ખૂબ જાણીતા છે એટલે આપ સૌને તો એ જાણ હશે જ મિનિમાઇઝ બટન પર ક્લિક કરીએ તો સ્ક્રીન મિનિમાઇઝ થઈ જશે ત્યારબાદ મેક્સિમાઇઝ પર ક્લિક કરતાં મેક્સિમાઇઝ થશે અને ક્લોઝ કરી દઈશું તો ડોક્યુમેન્ટ ક્લોઝ થઈ જશે દર્શક મિત્રો અહીંયા જોઈ શકો છો આ જ્યાં મારું માઉસનું કરસર ફરે છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સ મેઇલિંગ રિવ્યૂ અને વ્યૂ આ બધા જ અલગ અલગ ઓપ્શન્સ છે અને મેનુ કહેવાય છે અને એટલા માટે આ જે આખી બાર છે ધીસ ઇઝ કોલ્ડ મેનુ બાર અને મેનુ બાર કહેવામાં આવે છે ત્યારબાદ દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા જેના પર ક્લિક કરીએ તે હાઇલાઇટ થાય છે અને એ એ પ્રમાણે મૂવ કરે છે આ ટુ થાઉઝન્ડ સેવન એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવનનું એક ફીચર્સ છે કે આને રિબન એપ્રોચ કહેવામાં આવે છે કોઈપણ વસ્તુ સિલેક્ટ કરીએ આપણે અને એના અલગ અલગ ઓપ્શન્સ બતાવે હાઈલાઇટ થાય એને રિબન એપ્રોચ કહેવાય ધારો કે હું એક કોઈ સેન્ટેન્સ અહીંયા ટાઇપ કરું છું આને સિલેક્ટ કર્યા બાદ હવે હું અહીંયા અલગ અલગ ટેક્સ્ટ એડિટિંગને સ્ટાઇલ્સ પર કરસર મૂવ કરું છું તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો ઓટોમેટિકલી એ અલગ અલગ ફોર્મેટમાં ડિસ્પ્લે થાય છે આ માઇક્રોસોફ્ટ ટુ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવનની ખાસિયત છે કે એ આવો રિબન એપ્રોચ પ્રોવાઈડ કરે છે જે ટુ થાઉઝન્ડ થ્રીમાં આ ફેસિલિટી અવેલેબલ ન હતી ત્યારબાદ દર્શક મિત્રો આ બધા જ ઓપ્શન્સ અને શોર્ટકટ આવેલા છે જે ઇન્ડિવિજ્યુઅલ મેનુની અંદર આવેલા છે એક પછી એક આપણે આજના લેક્ચરમાં આ તમામ ઓપ્શન્સ વિશેની માહિતી મેળવશું ત્યારબાદ દર્શક મિત્રો આ જે વ્હાઈટ કલરનું પેપર દેખાય છે એ આપણો મેઇન વર્ક એરિયા છે જ્યાં માઉસ પોઈન્ટર મૂવ થાય છે અહીંયા તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો લાઈક આપણે અહીંયા ટેક્સ્ટ ટાઈપ કરી શકીએ છીએ ટેબલ ઇન્સર્ટ કરી શકીએ છીએ કોઈ ફોર્મ કોઈ ચાર્ટ કોઈ રિપોર્ટ કોઈ ડ્રોઈંગ કોઈ પિક્ચર કોઈ ઇમેજ કોઈ પણ વસ્તુ એડ કરી શકીએ છીએ આ આપણો મેઇન વર્ક એરિયા છે ત્યારબાદ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાસ્ટમાં જે આવેલું છે ઓપ્શન આને ટાસ્ક બાર કહેવાય છે સૌ પ્રથમ અહીંયા સ્ટાર્ટ બટન આવેલું હોય છે ત્યારબાદ અલગ અલગ જે બી એપ્લિકેશન્સ ઓપન કરી હોય તે અહીંયા ડિસ્પ્લે થાય છે તો આ ટાસ્ક બાર છે દર્શક મિત્રો એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવનની માઇક્રોસોફ્ટ વર્ડની આ એક ખાસિયત છે કે અહીંયા એ લોકોએ ઝૂમ કરવા માટે સ્ક્રોલ બાર આપી છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો જમણી બાજુ નીચેના કોર્નર પર આ ઝૂમ બટન છે આને આપણે સ્ક્રોલ કરીશું તો આનાથી આપણું વર્ક એરિયા છે એ ઝૂમ થશે તો આ એક રેડી ટુ યુઝ ફીચર અવેલેબલ છે જે માઇક્રોસોફ્ટ વર્ડ ટુ થાઉઝન્ડ સેવન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે દર્શક મિત્રો સૌ આપણે થોડીક બેઝિક જાણકારી મેળવીએ તો અહીંયા એમએસ ઓફિસ નામનું બટન આવેલું છે આને આપણે ક્લિક કરીશું તો અલગ અલગ ઓપ્શન્સ મળશે જેમ કે ન્યૂ ઓપ્શન છે જેનાથી નવું ડોક્યુમેન્ટ ઓપન થશે નવું ડોક્યુમેન્ટ આપણી સ્ક્રીન સામે ડિસ્પ્લે થશે ઓપન ઉપર ક્લિક કરીશું આપણે તો એક ઓપન ડાયલોગ બોક્સ ઓપન થશે જેની અંદર કોઈ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ હોય તો એ આપણે ઓપન કરી શકીશું ઓપન ડાયલોગ બોક્સ એ બહુ જ પોપ્યુલર વસ્તુ છે એમએસ ઓફિસના કોઈ પણ પેકેજમાં આવે છે એક્ઝેક્ટલી એ જ ડાયલોગ બોક્સ છે ત્યારબાદ સેવ ડાયલો સેવ બટન આવેલું છે આપણે ડોક્યુમેન્ટમાં કંઈ પણ ચેન્જીસ કરીએ કે કંઈ પણ વસ્તુ આપણે એડિટ કરીએ તો એ આપણે સેવ બટન ક્લિક કરીને સેવ કરી શકીએ છીએ ત્યારબાદ ઓપ્શન છે સેવ એઝ દર્શક મિત્રો ટુ થાઉઝન્ડ એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ થ્રી અને એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવન વચ્ચે ઘણી ભિન્નતા છે તો ત્યાં આપ જો આપની કમ્પ્યુટરની અંદર એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ થ્રી હોય અને અહીંયા આપણે એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવન યુઝ કરીએ છીએ તો બંને કમ્પ્યુટર્સની અંદર કમ્પાઇટેબલ થઈ શકે એ વસ્તુ માટે આપ એમએસ ઓફિસ બટન ક્લિક કરી સેવ એઝમાં જઈને સેવ એઝ વોર્ડ ટુ નાઇન્ટી સેવન ટુ થાઉઝન્ડ થ્રી ડોક્યુમેન્ટ જ્યાં કરન્ટલી મારું માઉસ પોઈન્ટર ફરે છે આ જગ્યા ઉપર ક્લિક કરશો તો આપનું આ જે ડોક્યુમેન્ટ છે જેમાં આપણે વર્ક કરેલું છે આ ડોક્યુમેન્ટ બંને જગ્યાએ કમ્પાઇટેબલ થશે એ અહીંયા એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવનમાં પણ ઓપન થઈ શકશે સાથે સાથે એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ થ્રીમાં પણ એડ થઈ શકશે તો આ એક એમએસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવનની ખાસિયત છે ત્યારબાદ દર્શક મિત્રો આપ જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ ઓપ્શન આવેલું છે પ્રિન્ટ પર ક્લિક કરતાં આપણને અલગ અલગ ઓપ્શન્સ જોવા મળે છે જેમ કે પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ તો આ કરંટ ડોક્યુમેન્ટ ડાયરેક્ટલી પ્રિન્ટિંગ માટે જશે ત્યારબાદ પ્રિન્ટ પ્રિવ્યૂ ઓપ્શન આવેલું છે પ્રિન્ટ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરીશું દર્શક મિત્રો તો એ આપણને બતાવશે કે આ ડોક્યુમેન્ટ પ્રિન્ટ થશે ત્યારે કેવું લાગશે અહીંયા એના માટે બી અલગ અલગ ઓપ્શન્સ આવેલા છે જેમ કે શું સેટ કરવા છે દર્શક મિત્રો ઘણીવાર આપણે આપણા અસાઇનમેન્ટ્સ છે કે આપણે કોઈ ગવર્મેન્ટની ફાઇલ છે એ આપણે ટાઈપ કરીને પ્રિન્ટ કરતા હોઈએ આપણે એને સ્પાઇરલ કરવી હોય આપણે એને બાઇન્ડ કરવી હોય તો આપણે અલગ અલગ માર્જિન્સ છોડવા પડે તો અહીંયા આપણને દર્શક મિત્રો અલગ અલગ માર્જિન્સના ઓપ્શન મળે છે કે આપણે કયા ટાઈપથી પ્રિન્ટિંગ કરવું છે ત્યારબાદ અહીંયા ઓરિયન્ટેશન આવેલું છે દર્શક મિત્રો આપ જાણતા જ હશો માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થ્રીમાં પ્રિન્ટ પ્રિવ્યૂમાં જે ઓપ્શન છે એ બધા જ અહીંયા છે તમે આપને આપનું પેજ કઈ ટાઈપનું જોઈએ છે પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ લેન્ડસ્કેપ એટલે પેજ આડું થઈ જશે સમક્ષિત તરફ અને પોર્ટ્રેટ પર ક્લિક કરશું તો એ હોરિઝોન્ટ અરે એ વર્ટિકલ થઈ જશે પેજ ઊભું આ તરી આ રીતનું થઈ જશે લેન્ડસ્કેપ પર ક્લિક કરીએ તો આપ જોઈ શકો છો દર્શક મિત્રો પેજ આડું થઈ ગયું છે તો આ આ રીતે આપ ઓરિએન્ટેશન સેટ કરી શકો છો ત્યારબાદ અલગ અલગ સાઇઝ આવેલી છે કે પેજની સાઇઝ કેવી રીતે સેટ કરવી છે ઝૂમના ઓપ્શન્સ આવેલા છે પેજ એક એક પેજ જોવું છે બે પેજીસ જોવા છે કે અલગ અલગ પેજીસ જોવા છે એ બી આપ પ્રિન્ટ રિવ્યૂમાંથી જોઈ શકો છો ત્યારબાદ રૂલર અને મેગ્નિફાયર છે દર્શક મિત્રો આપને કોઈ પર્ટિક્યુલર ટોપિક મેગ્નિફાઈન કરીને કે એટલે કે ઝૂમ કરીને જવું હોય તો એ બી ઓપ્શન અહીંયા અવેલેબલ છે જો દર્શક મિત્રો આપના ડોક્યુમેન્ટમાં એક કરતાં વધારે પેજીસ હોય કરન્ટલી આપણી પાસે એક જ પેજ છે પણ જો એક કરતાં વધારે પેજીસ હોય તો એ આપ અહીંયાથી નેક્સ્ટ પેજ અને પ્રિવિયસ પેજ પર જઈ શકો છો હવે દર્શક મિત્રો આ ક્લોઝ ડાયલો ક્લોઝ આઇકન છે એને આપણે ક્લોઝ કરીશું તો પ્રિન્ટ પ્રિવ્યૂ ક્લોઝ થઈ જશે અને ફરી આપણે આપણા નોર્મલ પેજ વ્યૂમાં આવી જઈશું ત્યારબાદ દર્શક મિત્રો સેન્ડ નામનું ઓપ્શન છે જેનાથી ડાયરેક્ટ આપ ઈમેલ કરી શકો છો પેજને પબ્લિશ કરી શકો છો અને ત્યારબાદ ક્લોઝ કરી શકો છો દર્શક મિત્રો મને આશા છે કે આપ બેઝિક બધા આઇકન્સ સમજી ગયા હશો એમએસ ઓફિસ બટનના આપણે ટાઇટલ બાર જોઈ આપણે મેનુ બાર જોયું અલગ અલગ મેન્યુ ઓપ્શન્સ જોયા આપણે ટાસ્ક બાર જોઈ વર્ક એરિયા જોયો આપણે ઝૂમ બટન જોયું અને આપણે બેઝિક એમએસ ઓફિસ બટન જોયું અને ત્યારબાદ એના અલગ અલગ ઓપ્શન સમજ્યા હવે પલક મેડમ જનરલી આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ ઘણી બધી રીતે થતો હોય છે જેમ કે આપણે આપણા સ્ટુડન્ટ્સના ટાઈમ ટેબલ માટે માર્કશીટ બનાવવા માટે કોઈને પોતાનો બાયોડેટા બનાવવા માટે રિઝ્યુમ બનાવવા માટે ઘણા ઘણી જગ્યાએ સિમ્પલ કોઈ વ્યક્તિને પોતાના વર્ક ટુ ડૂ આજના દિવસે હું ક્યાં કાર્યો કરીશ એનું લિસ્ટ કરવું હોય કોઈ ઓફિસની મિટિંગ કે એવું કંઈ રિમાઇન્ડર સેટ કરવું હોય ફોર ધેટ ઓલ્સો આવા ઘણા બધા કામ માટે માઇક્રોસોફ્ટ વર્ડનો યુઝ થતો હોય છે તો એના માટે સૌથી મહત્વની બાબત ટેબલ અને અલગ અલગ પ્રકારના ફોર્મેટિંગ છે જો તમને ટેબલ બનાવતા ના આવડે તો તમે વધારે સારી રીતે ફોર્મેટિંગ ના કરી શકો અને કોઈ પણ વસ્તુને પ્રોપરલી પ્રેઝન્ટ ના કરી શકો તો પલક મેડમ આપ દર્શક મિત્રોને કોઈ ટેબલ બનાવતા શીખવાડશો હા પૂજા મેડમ ચોક્કસ તો દર્શક મિત્રો આપણે આજે હવે અત્યારે ટેબલનો યુઝ જોઈએ કે ટેબલને ક્રિએટ કેવી રીતે કરાય છે અને એની અંદર કયા કયા ફીચર્સ રહેલા છે એને કેવી રીતે ફોર્મેટિંગ કરી શકાય છે ટેબલ એ માઇક્રોસોફ્ટ વર્ડની અંદરનું બહુ બહુ મહત્ત્વનું એક એડવાન્સ ફીચર્સ છે કે જેનો આપણે યુઝ કરશું તો ટેબલ બનાવવા માટે સૌપ્રથમ ઇન્સર્ટ મેનુની અંદર ક્લિક કરો ક્લિક કર્યા પછી તમને નીચે ટેબલ નામનો ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરી ઇન્સટ ટેબલના ઉપર ક્લિક કરો હવે અહીંયા તમને ઇન્સટ ટેબલ ઉપર ક્લિક કર્યા પછી તમને પૂછશે કે તમારે નંબર ઓફ કોલમ કેટલા બના બનાવ્યા છે અને નંબર ઓફ રોક્સ કેટલી બનાવવી છે તો હવે આપણે એ નંબર ઓફ કોલમને રો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કેવા ટાઈપનું બનાવી રહ્યા છો અહીંયા હું તમને એક એપ્લિકેશન બનાવું છું કે ટ્રેન્ડનું ટાઇમ ટેબલ બનાવવા માટેની એક ટેબલ બનાવું છું એની અંદર મને છ કોલમની જરૂર છે તો હું અહીંયા સિક્સ કોલમ ને રો રો તો તમે મિનિમમ જેટલી જોઈશે એ પ્રમાણે તમે એને એડ કરી શકશો એના પછી નીચે તમે જોઈ શકો છો કે ફિક્સ્ડ કોલમ વિર્થ ઓટો ફિટ ટુ કન્ટેન એન્ડ ઓટો ફિટ ટુ વિન્ડો જો તમે ફિક્સ કોલમ વિર્થ રાખશો તો એ ઓટોમેટિકલી જેટલી એની વિથ હશે એટલી જ તમને પ્રોવાઈડ કરશે જો તમે ઓટો ફિટ ટુ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો તમારી જે કન્ટેન્ટ તમારી જે ટેક્સ્ટ છે એના હિસાબથી તમારી કોલમ સેટ થઈ જશે અને જો તમે ઓટો ફિટ ટુ વિન્ડો ઉપર ક્લિક કરશો તો તમારું ટેબલ તમારા પેજની સાઇઝનું ટેબલ બની શકશે તો અહીંયા આપણે દર્શક મિત્રો ફિક્સ કોલમ વિર્થ ઉપર ક્લિક કરીશું અને પછી કેવી રીતે એડજેસ્ટ કરવું તે આપણે જોઈશું એના પછી ઓકે બટન ઉપર ક્લિક કરો ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે તમને આ ટેબલ જોવામાં આવે છે ટેબલની અંદર છ કોલમો છે અને બે રો છે જો તમારે ટેબલને ખસેડવું હોય તો ઉપર આ જે આઇકન દેખાય છે એને ક્લિક કરો તો તમારું ટેબલનું સ્થાન જે એની જગ્યા ખસેડાઈ જશે અહીં એક હેડિંગ આપી લો કે હું આપું છું ટ્રેન ટાઈમ ટેબલ એને સિલેક્ટ કર્યા પછી એને સેન્ટરમાં ગોઠવવા માટે એના પછી એનું થોડું ફોર્મેટિંગ ચેન્જ કરવા માટે હું એના સિક્સટીનનું સાઇઝ આપું છું બોલ્ડ અન્ડરલાઇન કરું છું જે એનું હેડિંગ છે ટ્રેનનું ટેબલ હવે આપણે કોલમના હેડિંગ આપીશું તો સૌ પહેલાં ટ્રેન નેમ ટ્રેનનું નામ Train place, destination. ટ્રેન નંબર ફેર ફેર એટલે કે અમાઉન્ટ ટાઈમની અંદર અરાઈવલ ટાઈમ ને ડિપાર્ચર ટાઈમ એના માટે આ સેલને તમારે સ્પ્લિટ કરવા પડશે એટલે કે બેની અંદર ડિવાઈડ કરવા પડશે તો સ્પ્લીટ કરવા માટે થઈને ટેબલ ટૂલ્સની અંદર લેઆઉટ ઉપર ક્લિક કરવું એના પછી સ્પ્લિટ સેલ આ તમે ઓપ્શન જોઈ જોઈ રહ્યા છો એ સ્પ્લિટ સેલનું ઓપ્શન એક સેલને મલ્ટિપલ સેલની અંદર સ્પ્લિટ એટલે કે ડિવાઈડ કરશે અત્યારે તમને પૂછશે કે કેટલા કોલમમાં એને ડિવાઇડ કરવું છે બે કે ત્રણ કે ચાર તો મારે બે કોલમમાં એને ડિવાઇડ કરવું છે એટલે હું ઓકે ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે આ ટેબલનું જે સેલ હતું એ બેમાં ડિવાઈડ થઈ ગયું હવે આ જે બે સેલ છે એ સેલને જો તમારે મર્જ કરવા હોય એટલે કે બે સેલને ભેગા સ્પ્લિટ એટલે કે બે એક સેલને બેમાં ડિવાઈડ કરવું અને મર્જ એટલે બે સેલને એકમાં ભેગું કરવું તો પાછા તમે સિલેક્ટ કર્યા પછી ટેબલ ટૂલ્સની અંદર લેઆઉટ ઉપર જાઓ એના પછી અહીંયા તમને મર્જ સેલ જેવું તમને ઓપ્શન જોવા મળે છે મર્જ સેલનું કામ શું છે કે જે તમે સેલ સિલેક્ટ કર્યું છે બે સેલ એ સિલેક્ટેડ સેલ ને એક સિંગલ સેલમાં કન્વર્ટ કરવું તમે જોઈ શકો છો કે પહેલા આપણે ટ્રેન નેમ વાળા બે સેલ હતા એક હવે કન્વર્ટ થઈ ગયેલ છે એ જ રીતે આપણે પ્લેસ ડેસ્ટિનેશન ટ્રેન નંબર ट्रेन नेम ट्रेन नेम ની અંદર ચલો આપણે એક બે ટ્રેન ના નામ આપી દઈએ પ્લેસ ક્યાં થી જશે માની લો કે દિલ્હી થી મુંબઈ સુધી એનો ટાઈમ છે 8:00 डिफाजर टाइम थ्री पी एम प्रेम नंबर चे सैवन सिक्स अमाउंट वन थाउजेंड टू हंड्रेड